નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પરોક્ષ ખર્ચના હિસાબો, એનો વિડિયો લેક્ચર નંબર 34 અને દાખલા નંબર 40. આ દાખલાની અંદર 6 માસને આધાર ગણીને તમને જે મોટું યંત્ર અને નાનું યંત્ર એનું જે કોસ્ટ આપ્યું છે, તમારે એક પેમ્પલેટ જોઈશે જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એના ઉપરથી મળશે. આ કોસ્ટ અપની ઉપર એવું લખ્યું છે કે નીચેની માહિતી અન્ડરલાઈન કરજો, નીચેની માહિતી આધારરૂપ 6 માસના સમયને ગણીને આ 6 માસના ખર્ચા ધ્યાનમાં લઈ દરેક મોટા અને દરેક નાના યંત્ર માટે યાંત્રિક કલાક દર્શાવો. એટલે આપણે એક મોટા યંત્રનો, એક નાના યંત્રનો અને 6-6 મહિનાનો ખર્ચ ધ્યાનમાં લેવાનો છે. એક મોટા યંત્રનો, એક નાના યંત્રનો અને 6 મહિનાનો દરેક ખર્ચમાં આ વિગત ધ્યાનમાં રાખવી. એટલે જોજી, વિપુલ લિમિટેડના છાપકામ વિભાગમાં એક સરખા 3 મોટા અને 6 નાના યંત્રોનો ઉપયોગ કરે છે. મોટા યંત્રો 3 અને નાના, સોરી, મોટા 3 અને નાના 6, કુલ 9 યંત્રો છે. દરેક યંત્રના વાર્ષિક કામકાજના કલાકો 2600 છે. દરેક યંત્ર 2600 કલાક કામ કરે છે, જેમાં યંત્ર ગોઠવતા લાગતો સમય 200 કલાકનો છે. એટલે કામના કલાકો જો શોધીએ તો 2600 માંથી માઇનસ ગોઠવણીનો સમય 200 કલાક બાદ કરીએ એટલે 2400 ખરેખર કામના કલાકો આવે. આ ખરેખર કામના કલાકો થયા, ગુણ્યા 6 બારાંશ એટલે 1200 કલાક થાય. તો તમારે એક મોટા યંત્રના 1200 અને એક નાના યંત્રના 1200 કલાકના આધારે આ પત્રક બનાવવાનું થશે. 1200 ત્યાર પછી છે, નિરીક્ષકનો અડધો સમય આ વિભાગના નિરીક્ષણમાં જાય છે. અડધો સમય આ વિભાગના નિરીક્ષણમાં જાય છે એટલે એના અડધા કરવાના જે પગાર હોય, તેના પગારનો ખર્ચ બધા યંત્રો વચ્ચે સરખે ભાગે વહેંચવાનો છે. એટલે પહેલા તો અડધો પગાર કરવાનો, અહીંયા 9 યંત્ર કરવાના, એટલે બંનેમાં સરખો સરખો આવશે. દીવાબત્તી ખર્ચ દરેક યંત્ર પર રોકાયેલ કામદારોની સંખ્યાના પ્રમાણમાં વહેંચવાનો છે. દીવાબત્તી એટલે વીજળી ખર્ચ, ઉપરના દાખલામાં આ જ પદ્ધતિ હતી, કામદારોના પ્રમાણમાં. છાપકામ વિભાગના વાર્ષિક ખર્ચ, અન્ડરલાઈન કરજો, વાર્ષિક ખર્ચ આપણે કેવા જોઈએ, 6 મહિનાના. વિભાગનું ભાડું 24000, આ રોકેલી જગ્યાના પ્રમાણમાં ફાળવવાનું. નિરીક્ષકનો પગાર 36000, એ ઉપર કીધું છે અડધો પગાર, એવી રીતે ફાળવવાનો. અને દીવાબત્તી ખર્ચ 24000, દીવાબત્તી એટલે વીજળી ખર્ચ 24000. દરેક યંત્રનું વીમા પ્રીમિયમ યંત્રની કિંમતના 2%. આ ચારે ચાર ખર્ચા સ્થિર ખર્ચમાં લખવાના, પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે આપણે 6 મહિનાના ખર્ચા જોઈએ છે. હવે જો અહીંયા કીધું છે, નીચેની માહિતી અન્ડરલાઈન કરજો, આધારરૂપ 6 માસના સમયને ગણીને દરેક મોટા યંત્ર અને દરેક નાના યંત્ર માટે યાંત્રિક કલાક દર્શાવો. એટલે એક મોટું, એક નાનું, 6 માસ. ચલો, એ મોટું યંત્ર, નાનું યંત્ર, યંત્રની કિંમત 80000, 50000. આયુષ્ય દરમિયાન સમારકામ નિભાવ ખર્ચ આયુષ્ય દરમિયાનનો છે અને ભંગાર કિંમત છે 8000, 5000. કોસ્ટકની એક છેલ્લી લીટી વાંચો, યંત્ર પર અંદાજિત આયુષ્યના કલાકો 36000, 36000. બે વસ્તુ મળશે, ઘસારો અને સમારકામ ખર્ચ. પહેલા લખીએ ઘસારો, કૌંસમાં બિગ, મોટું યંત્ર, કિંમત 80000, માઇનસ ભંગાર કિંમત 8000, છેદમાં આયુષ્ય 36000. એટલે 2 રૂપિયા આવશે અહીંયા, ગુણ્યા 1200 કરો એટલે અહીંયા આવશે 2400. હવે નાનું યંત્ર, સ્મોલ, કિંમત 50000, ભંગાર કિંમત 5000, આયુષ્ય 36000 એનું પણ, એટલે આ રકમ આવતી હશે 1.25 અને 1500 ગુણ્યા 1200 એટલે 1500. સમારકામ નિભાવ નંબર 2 ચલિત માસ, પેલા બી મોટું યંત્ર, સમારકામ નિભાવ ખર્ચ છે 36000, આયુષ્ય દરમિયાન અને આયુષ્ય પણ છે 36000, એટલે 1 રૂપિયો હવે ગુણ્યા 1200 કરો એટલે 1200. હવે નાનું યંત્ર, સ્મોલ, એનો આયુષ્ય દરમિયાનનો સમારકામ નિભાવ ખર્ચ છે 18000, એનું પણ આયુષ્ય છે 36000, એટલે 0.5
અને 600 ત્યાર પછી છે યંત્ર દીઠ ભાડા ખરીદ હપ્તાના હપ્તા પર વ્યાજ વાર્ષિક 6400 અને 1000 ભાડા ખરીદ હપ્તાનું વ્યાજ સ્થિર ખર્ચમાં આવે નંબર 1 ભાડા ખરીદ હપ્તાનું વ્યાજ કૌંસમાં મોટું યંત્ર બિગ હવે આ 6400 છે એ વાર્ષિક છે આપણે 6 મહિનામાં જોઈએ એટલે 6400 ગુણ્યા 6 12 અંશ અને સ્મોલ આ 3200 થાય એનો 1000 છે 1000 ગુણ્યા 6 12 અંશ એટલે 500 ઓકે પછી છે યંત્રનો રસાયણ ખર્ચ કલાક દીઠ 2 અને 1.42 સીધો ચલિત ખર્ચમાં લખી દેવાનો નંબર 3 રસાયણ ખર્ચ 2 અને 1.42 2 ગુણ્યા 1200 એટલે 2400 અને 1.42 ગુણ્યા 1200 એટલે 1704 પાવર વપરાશ યુનિટ નો ભાવ 1.50 અને કલાક દીઠ પાવર વપરાશ યુનિટ 10 અને 5 યુનિટ ગુણ્યા એનો દર એટલે પાવર ખર્ચ મળશે પાવર કૌંસમાં બિગ યુનિટ છે 10 ગુણ્યા ભાવ છે 1.5 એટલે 15 રૂપિયા થાય 15 ગુણ્યા 1200 એટલે 18000 અને નાનું યંત્ર સ્મોલ 5 ગુણ્યા 1.5 7.5 ગુણ્યા 1200 એટલે 9000 ત્યાર પછી રોકેલી જગ્યા કુલ વિસ્તારનો ભાગ 1/6 1/12 હવે આ રોકેલી જગ્યા છે એ પેલું વિભાગનું જે ભાડું આપ્યું તો એ ભાડું ફાળવી દઈએ તો અહીંયા નંબર 2 લખીએ ભાડું કૌંસમાં બિગ મોટું મશીન હવે ભાડું તમને વાર્ષિક આપ્યું છે 24000 આપણે જોઈએ છે 6 માસનું એટલે પહેલા તો 24000 ગુણ્યા 6 માસનું એટલે 6 ના છેદમાં 12 અને ગુણ્યા રોકેલી જગ્યા છે મોટા યંત્ર 1/6 1 ના છેદમાં 6 એટલે ભાડું આવતું હશે 2000 પછી સ્મોલ એટલે નાનું મશીન 24000 ગુણ્યા 6 12 અંશ ગુણ્યા નાના યંત્રે રોકેલી જગ્યા છે 1 12 અંશ 1 ના છેદમાં 12 એટલે આ આવશે 1000 પછી ઉપર હજી નિરીક્ષકનો પગાર છે એ પણ ફાળવી દઈએ નંબર 3 નિરીક્ષકનો પગાર હવે એને એવું કીધું છે કે નિરીક્ષકનો પગાર છે 36000 પહેલા તો 36000 અહીંયા ગણતરી કરીએ 36000 આ વાર્ષિક છે 6 12 અંશ કરો તો 18000 આવે આ 18000 માંથી અડધો સમય એ સુપરવિઝન માં આપે છે એટલે 1/2 અને 9000 માં એ 9 યંત્રોનું ધ્યાન રાખે છે એટલે દરેક યંત્ર પાછળ સુપરવિઝન ખર્ચ આવશે 1000 પછી છે દીવા બત્તી ખર્ચ અહીંયા તમને કામદારોની સંખ્યાના પ્રમાણમાં ફાળવવાનું કીધું છે અને કામદારોની સંખ્યા છે 4 અને 2 આ પેલો નીચે દીવા બત્તી કામદારોના પ્રમાણમાં એની ગણતરી કરીએ તો કુલ કામદારો શોધીએ પહેલા પહેલા બિગ એટલે મોટું યંત્ર મોટા યંત્રો 3 અને દર એક યંત્ર ઉપર 4 કામદારો છે એટલે 12 સ્મોલ એટલે નાના યંત્રો 6 અને દર એક યંત્ર ઉપર 2 કામદારો છે એટલે 12 એટલે 24 ને કહેવાય કુલ કામદાર હવે મોટા એક યંત્રનો ખર્ચ જોતો હોય મોટા એક યંત્રનો વીજળી ખર્ચ તો પદ આવું મૂકવાનું કે કુલ કામદારો 24 ત્યારે મોટા એક યંત્ર ઉપર 4 કામદારો કુલ વીજળી ખર્ચ દીવા બત્તી ખર્ચ 24000 વાર્ષિક છે આપણે જોઈએ 6 માસનો એટલે 12000 કેટલા ઉપર મૂકાય જો 24000 નહીં પણ 12000 કેટલા
24 તો 12000 કેટલા એટલે 2000 આવે આવી રીતે નાના એક યંત્રનો વીજળી ખર્ચ આઉટપુટ મૂકવાનું કે કુલ 24 ત્યારે નાના એક યંત્રનો એક યંત્ર પર કામદારો 2 કુલ 12000 કેટલા એટલે 1000 એટલે અહીંયા વીજળી ખર્ચ અથવા દીવા બત્તી ખર્ચ સ્થિરમાં લખીએ નામે પૂછે અહીંયા દીવા બત્તી કૌંસમાં ગણતરી મુજબ ₹1000 અને ₹1000 ત્યાર પછી દરેક યંત્રનું વીમા પ્રીમિયમ યંત્રની કિંમતના 2% વીમો એટલે લખીએ બિગ મોટું યંત્ર મોટા યંત્રની કિંમત 80000 ગુણ્યા વીમાની રકમ છે 2% પણ આ વાર્ષિક હોય એટલે ગુણ્યા 6 ના છેદમાં 12 એટલે વીમાની રકમ આવતી હશે 800 એવી રીતે નાનું મશીન અહીંયા નીચે લખીએ નાના મશીનની કિંમત 50000 અહીંયા ગુણ્યા 2% ગુણ્યા 6 માસ એ આવશે 500 અને હવે કંઈ બાકી રહેતું નથી સ્થિર ખર્ચાનો સરવાળો કરીએ એને કહીએ કુલ અને કહેવાય યાંત્રિક કલાક દર મોટું યંત્ર 1 કલાક ચાલે તો 27.5 અને નાનું યંત્ર 1 કલાક ચાલે તો 14 રૂપિયા પરોક્ષ ખર્ચ થાય એવું કહેવાય થેન્ક યુ ફ્રેન્ડ્સ